चलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज जोवे पाठ ની અંદર પાઠ માં પૂર્ણાંક છે કે સત્યમ મયમ કે સાચે જ મૂળ છે જો એના શબ્દાર્થ માટે કે અગ્રત્વ એટલે આગળથી પારભાજક એટલે કે સંન્યાસી પૂરતઃ એટલે કે પહેલા પુષ્કતઃ એટલે પાછળથી પૂરતઃ પુષ્કતઃ અગ્રતઃ આ બધા કેવા તો કે અવ્યય શબ્દો છે નિરુદ્ધ એટલે સંતાયેલા બાળ એટલે ભલે ગયે વાર ઉપયો ભલે ત્યારે ચાલો અવિભા એટલે કે હૈ અગર આપણે જે ઉદય ઓ હોયું આ કેતા હોય એના માટે સંસ્કૃત સત્ય અવિભા વ્યાધિ એટલે વાર હોય મોચે એટલે છોડાવો અક્ષિણી એટલે બે આપો અક્ષ અક્ષિણી ચક્ષુ ચક્ષુ અક્ષિણી છંદ તમ એટલે ભલે અડધા શબ્દ રાખો અડધા પેરેગ્રાફ સુધી આપણે કરશું એટલે જુઓ હવે ખબર પડી ગઈ તમને કે સત્ય મેં સાચે મોર છે સાંડિલ્ય અને પરિવાચક બે વાર્તાલાપ કરે છે ગુરુ શિષ્ય નાશી ઉર્જા બે વાત છે નાટ્યાસી બગીચામાં જાય છે ત્યાં જે વાત કરે છે બે એ વાત જુઓ હવે કે સાંડિલ્ય કે છે ભો ભગવાન કે ભો ભગવાન ઇદમ ઉદ્યાન મહારાજ આ બગીચો છે ઇદમ એટલે બગીચો આ બગીચો છે તારી બચે પ્રવેશ અગ્ર અગ્ર આગળ લઈએ તું કે આગળથી પ્રવેશ કર અગ્ર તો આગળથી પ્રવેશ કરી દે આજ્ઞા કરે છે સાધુ સાધુ ભગવાન ઇવો પુરંત પ્રવેશ કર અમ પુષ્ટ તો પ્રવેશ કર ભગવાન એટલે મારા તો પ્રાપ્ત શબ્દ હોય કે આપ શ્રી કે પહેલા પ્રવેશ કરો હું પાછળથી દાખલ થઉં છું પ્રવેશ્યામિ મી વહમ વર્તમાન કરતે હું પાછળથી આવું છું પરિભાષા કે માતો કે શા માટે સાંભળી પૂરણ ત્યાં મમ માતુ શ્રુત અશોક પલ્લવાન કરે યુદ્ધ વ્યાધ પ્રતિવશતિ પૂરણ એટલે પુરાણ જાણનારી મારી માતા પાસેથી કે મમ માતુ મારી માતા પાસે શ્રુત મને સાંભળ્યું છે પુરાણ જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડા એ પાછળ છુપાઈને વાઘ બેઠો હોય છે કે વાઘ હોય છે વાઘ રહે છે છુપાયેલી વાઘ રહે છે તથા ભગવાન એવો પુરંત પ્રવેશ કરો પુષ્ટ પ્રવેશ તો એ કે આપ જ આગળ પ્રવેશ કરો હું પાછળથી પ્રવેશ કરું ડર છે એ દર્શાવ્યો છે અને માતા એ કારણ પણ બતાવી દે છે મારી માઈ મને કીધું છે કે જ્યાં પુનઃ જાણનારી મારી માં છે મારી માં બધું બહુ જાણ બહુ જાણતી હોય છે એવું એને કીધું છે કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ કે વાઘ રહેતો હોય છે કે સામાન્ય
પુરાણ જાણતા ની મારી માતા એ સાંભળ્યું છે કે અશોકના પાંદડાની પાછળ છુપાઈને વાઘ રહે છે. તો આપો સાગર પ્રવેશ કરો, પાછો હું પાછળથી આવું છું. એટલે પાછળથી પ્રવેશ કરું છું. ભલે ત્યાં પ્રવેશ કરે છે, પછી સાંજી વિદા કરે છે. હાય, મને વાઘે પકડ્યો છે, મને વાઘ મોઢામાંથી છોડાવો. અનાથમાં તો વાઘ મને ખાઈ રહ્યો છે, ખરેખર ગળામાંથી લોહી વહી રહ્યું છે. આવું ડર હોય એવી રીતના પોતે કહે છે. સામેને ડરવાની જરૂર નથી, ડરવાની ન બેતર ન બેતર. ડરવાની જરૂર નથી, આ ખરેખર કે મોં છે, સાચે મોં છે. આ છે સાચે મોં છે. જો મોરો તો આંખો કાઢો છો. ભલે, અહીં સુધી રાખો, આગળ આપણે આગળ.